આ તરફ પોરબંદર બેઠક માટે બીજેપીના ઉમેદવાર રમેશ ધડુકે ઉમેદવારીપત્ર ભર્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરી વચ્ચે રમેશ ધડુકે નામાંકન પત્ર ભર્યું હતું. ત્યારબાદ સુદામા ચોક ખાતે જાહેરસભા યોજાઈ હતી, જેમાં જીતુ વાઘાણીએ નામ લીધા વગર જ કોંગ્રેસ અને હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. તમે કોંગ્રેસના નેતાઓને કહ્યું છે કે જામનગરમાં નામ બીજું ગોતી લેજો. મારી પાસે જે પ્રકારે આધારભૂત માહિતી છે એમના આધાર ઉપર કહું છું. એવા સમાચારો મળ્યા છે એટલે આપના માધ્યમ દ્વારા મને જણાવવાનો મન થાય છે. ચૂંટણી પહેલાં જ ખસી જવું, આવી કાયરતા અને જેના ઉપર કોંગ્રેસ મદાર રાખે છે. હું કોંગ્રેસને કહું છું, તાકાત હોય એટલે લગાડી લેજો, તમારા પાગિયાને આખા રાજ્યમાં મોકલજો. ખૂબ મોટા નેતા તરીકે નીકળ્યા છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ મળવાના છે. હજારો કાર્યકરોની સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને ખૂબ સંખ્યા મોટી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ બધા હાજર રહી અને ગોંડલથી પોરબંદર લગી રેલો આપી દીધો. આ પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે અને આવનારી 2019ની ચૂંટણીમાં પણ વધારે ને વધારે મતથી અમારા ઉમેદવારનો વિજય થાય. કારણ કે આ રાજ્યની અંદર 26-26 લોકસભા સાથે કમળને આપી અને દેશમાં ફરીથી નરેન્દ્રભાઈ સત્તાના સુકાનો સંભાળે એ સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે અને એના માટે રાજ્યની 26-26 લોકસભા સહિત અમારી આ પોરબંદર લોકસભા 100% ભારતીય જનતા પાર્ટીને મળવાની